નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસ.એન વિદ્યાલયના આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો તેમ ધોરણ 12 સાયન્સ ચેપ્ટર બીજું બાયોલોજીમાં સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એમાં પૂર્વ પ્રજનનની ઘટનાઓ જે છે કે જે પરાગરણ જે છે ઘટના સુધીની આપણે માની શકીએ એ બધી કમ્પ્લીટ કરી દીધી છે. પરાગરણ છે એના પ્રકાર છે પણ આપણે જોઈ લીધા છે, બરોબર. ત્યારબાદ જે છે સ્વફૂલનને કેવી રીતે વધી શકાય છે એના માટેની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ જે વિડીયો છે એમાં કરી છે, બરોબર. હવે બાહ્ય પ્રવર્તન પ્રયુક્તિઓ જે છે એની પણ ચર્ચા આપણે કરી દીધી. આજના સેશનમાં આપણે એથી વિશે આગળ થોડુંક વધીએ છીએ, બરોબર, કે જેમાં આપણે પહેલાં જોયું હતું કે વનસ્પતિ જે છે એના પુષ્પ જે છે એમાં બાહ્ય પ્રવર્તન જે પ્રયુક્તિ જે છે એનો ઉપયોગ જે છે, બરોબર, એ જેની કૃષિ વિશેષજ્ઞો જે છે, બરોબર, એ બાગાયતી પાક જે છે એના ઉછેર કરવા માટે પ્રયોગ જાતો જે છે એનું સંકર જાતિ જે છે વિકસાવવા માટે કરતા હોય છે, તો એના માટેની કૃત્રિમ પદ્ધતિ અથવા કૃત્રિમ સંકરણ જે છે એ શું છે એની ચર્ચા આજે કરવાના છે. તો ચાલો શરૂ કરીએ.
પાંચ સુધારણા કૃત્રિમ સંવર્ધન પદ્ધતિ છે. તો પાંચ સુધારણા માટેની પદ્ધતિઓ જે છે એમાંનો એક વિકલ્પ અથવા તો મુખ્ય પ્રસ્તાવ છે. કોણ પ્રસ્તાવ છે? કૃત્રિમ સંવર્ધન. કૃત્રિમ સંવર્ધન એ પાંચ સુધારણા માટેની પદ્ધતિઓ જે છે તેનો મુખ્ય પ્રસ્તાવ છે. આ પ્રકારના સંવર્ધિત પ્રયોગમાં શું કરવામાં આવે છે તો તે ચોક્કસપણે અગત્યનું છે કે શું અગત્યનું છે? પરાગનયન માટે, પરાગનયનની ક્રિયા માટે ચોક્કસ ઇચ્છિત પરાગરજ છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે નિશ્ચિત સિલેક્ટેબલ ને ઇન્ટરેસ્ટ, એટલે આપણને જેમાં રસ છે અથવા તો જે સારા લક્ષણ ધરાવતું હોય પસંદગી કરેલ પરાગરજ છે એનો ઉપયોગ થતો હોય છે. અને બીજું શું છે? એક તો પરાગરજ ઇચ્છિત હોય તે અનિવાર્ય છે. બીજું પરાગાસન જે છે એને અસંગત પરાગરજ જે છે એને શું કરવામાં આવે છે? રક્ષિત કરવામાં આવે છે. ને અનવોન્ટેડ પોલિનેશન છે એને અટકાવી રાખવાની વાત કરે છે. એટલે કે જે અનિચ્છનીય છે એવું પરાગરજ આપણે થવા દેવું નથી, અથવા તો પરાગાસન જે છે અસંગત પરાગરજ છે એને રક્ષિત કરવામાં આવે છે. હવે એના માટે બે પ્રક્રિયા કેવી છે? બે પ્રક્રિયા કરી છે, બંધીકરણ અને પૂતળી ચડાવવાની. બંધીકરણ જે છે તે છે ઇનસ્ટ્યુલેશન. અને પૂતળી ચડાવવી છે બેગિંગ. આ બે પદ્ધતિ જે છે જેનો યુઝ કરી શકાય, બે પ્રક્રિયા છે કે જેના આધારે તમે આ બે કૃત્રિમ સંવર્ધન છે એમાં એક તો જે છે ઇચ્છિત પરાગરજ જે છે એનો ઉપયોગ કરી શકો છો, બીજું અસંકલ્પ પરાગરજ છે એનાથી પરાગાસનને રક્ષિત કરી શકાય છે. તો બે પદ્ધતિ જે છે એને વળી પાછું આપણે વિશેષમાં જોવાનો પ્રયત્ન કરીએ.
જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ ધરાવતી એની અંદર સ્ત્રી કે સ્ત્રીને હાજર છે એવું હોય તો ચિત્યાની મદદથી પુષ્પ જે છે એની પુષ્પ તરીકા જે નીકળે છે એમાંથી પરાગાશયને પતન થયા પહેલા દૂર કરવામાં આવે છે. એનો મતલબ શું કે પુષ્પની જે રચના હોય મિત્રો તો એ રચનાની અંદર પુષ્પની જે રચના છે એમાંથી શું કરવાનું છે કે પરાગાશય જે છે એને દૂર કરવાનું છે. પરાગમેન થતા પહેલા એટલે એનું સ્પટન થાય પહેલા. હવે વિચારો કે આ જે છે એને કટ કરીને દૂર કરી દેવામાં આવે તેની મદદથી તો હવે આ પુષ્પ જે છે કેવું થઈ જશે? દ્વિલિંગી તો હતું બરોબર, પણ હવે એની અંદર જે છે ઉપર ચક્ર નથી, પરાગાશય નથી, એને આપણે કાઢી લીધું છે. એટલે પરાગરજ વિગ્રહ થઈ જશે, પરાગરજ નથી, પરાગાશય નથી, પરાગરજ પણ નથી. તો હવે એ પરાગરજ એની ઉપર સ્થાપિત થતી રહી જશે અને એને આપણે બચાવી શકશું. તો પહેલી જે છે આ પદ્ધતિ છે એને શું કહેવાય છે? આ રીતે તો પરાગાશયને દૂર કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહેવાય છે. અને આપણે એને શું કીધું? વર્ગીય પુષ્પ કરી દીધું કે એ પુષ્પ પોતે જ પોતાની જાતે સ્વફલન ના અનુભવી શકે, જેમ કે પરાગરજ તો દૂર કરી દીધી છે એટલે એને શું કહેવાય? ઇન્સ્ટ્યુલેશન અથવા તો વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ટીકની મદદથી જે છે ઇમિસ્ક્યુલેશન કરેલા પુષ્પને એટલે કે જે પુષ્પને આપણે વંધ્ય કરી દીધું છે એટલે એમાંથી કુકસર ચક્રમાંથી પરાગાશય દૂર કરી દીધું છે બરોબર.
એ પુષ્પોને નિશ્ચિત કદની કોટલી વડે ઢાંકવામાં આવે છે, પરાગાસન ને અશુદ્ધ થતું અટકાવે છે. હવે એમને અસંગત પરાગરજ જે છે એટલે કે એને અનુકૂળ નથી તેવી અનિશ્ચિત જે આપણે પીએ છીએ, બરોબર. અને આ ક્રિયા તેને શું કહેવાય, કોથળી દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. બેગિંગ અનિચ્છનીય પરાગરજ છે એનાથી પરાગરજ ના થવું જોઈએ, એનાથી આપણે એને અટકાવી શકીએ છીએ. મિત્રો, ગ્રહણશીલ બની જાય, હવે એ એક્ટિવ છે એટલે તેનો અંદર પરિપક્વ છે, ગ્રહણ કરવા માટે સક્રિય છે, ત્યારે નર પુષ્પ જે છે એના પરાગાશયમાંથી દૂર કરી દીધા હતા, બરોબર, એમાંથી એકત્રિત કરેલી પરિપક્વ પરાગરજ જે છે, એકત્રીકરણ થયેલ પરિપક્વ પરાગરજ છે એને છાંટવામાં આવે છે, એટલે પુષ્પો પર એનો છંટકાવ કરવામાં આવે છે. એનો મતલબ શું કે અત્યારે પરાગરજની ક્રિયા માટેના વાહક આપણે બની ગયા, બરાબર છે, તો કૃત્રિમ રીતે એને જે છે એનો છંટકાવ કરવામાં આવે છે, જે કંઈ ગ્રહણશીલ બનેલ પરાગાશન જે છે એ પરાગરજને એક્સેપ્ટ કરી એનો સ્વીકાર કરે અને તેમાંથી ફળનો વિકાસ જે છે થવા દેવામાં આવે. વનસ્પતિ હોય
જે તે વનસ્પતિ હોય ને તેનું જીવન ચક્ર એક વર્ષ આવ્યું છે, દ્વિ વર્ષ આવ્યું છે, બહુ વર્ષ આવ્યું છે, છ માસ છે, ત્રિમાસ છે, બરોબર વર્ષ ચક્ર એવું જીવન ચક્ર. અને એમાં જોવા મળતા જે પુષ્પ જે છે એના પરિપક્વતાનો સમયગાળો શું છે બરોબર, એના વિશેની જાણકારી જે છે ને હોવી જરૂરી છે, ત્યારે જ તમે જે છે આ પ્રક્રિયા કરી શકો છો. અને બાગાજી પાક ઉછેર કરતા જે કંઈ લોકો જે છે બરોબર, તો એ કંઈ પણ શોધે કંઈ છે, એ લોકોને આ બાબતની વિશેષ જાણકારી હોય ત્યારે સતત આપણું જે છે કૃત્રિમ સંકરણ સંવર્ધન છે કરી શકાતું જોવા મળશે. એનું કારણ એ છે મિત્રો કે જ્યારે તમે જે છે મારો કેસ પરાગરજ જે છે એકત્રીકરણ કરી લીધું છે ઇન્વેસ્ટિગેશનથી, ત્યારબાદ કુકરી પણ ચડાવી દીધી છે, પણ જ્યારે તમે પરાગરજ જે છે એનો છંટકાવ કરો કૃત્રિમ રીતે પુષ્પો ઉપર એના પરાગાસન ઉપર, અને જો એ સમયે જે છે એ પરાગાસન સ્વીકાર અથવા ગ્રહણશીલ ના બન્યું હોય તો કરેલી મહેનત વ્યર્થ છે. અથવા તો જ્યારે છંટકાવ કરીએ છીએ એ સમયે પરાગરજ પરિપક્વ ના હોય તો પણ એ વ્યર્થ મહેનત ગણી શકાય છે. જો માતૃ વનસ્પતિ જે છે એ કેવી હોય, એક એની પુષ્પ ધરાવે છે ઓલરેડી જે છે મતલબ માતા પુષ્પ બરોબર, તો એ જે છે એક એની પુષ્પ સર્જે છે, અને તે જો માતા પુષ્પ હોય તો વૃદ્ધિકરણ જે છે અને પ્રજા જાતિ નથી, તમારે ઇન્વેસ્ટિગેશન જે છે કદું ઘટતું નથી બરોબર. સીધું જ શું કરવાનું છે, એક સ્ટેપ ઘટી જાય, બીજું સ્ટેપથી ઉપયોગ કરવાનો કે અહીં પુષ્પ જે છે એ ખીલે તે પહેલાં અને સીધું શું કરવાનું છે, બેજિંગ પદ્ધતિ કુકરી કરાઈ દેવામાં આવે છે, એટલે અન્ય જે છે પરાગરજથી પરાગને રક્ષિત કરવામાં આવે છે, બાકી એની પોતાની તો પરાગરજ હશે જ નહીં, કેમ કે એક લીલી માદા પુષ્પ છે એટલે કુંડસર ચક્ર નથી બરોબર. તો એ રીતે છે, અને જ્યારે પરાગાસન જે છે સ્ત્રી કે સર્જ્યાસન પરાગાસન છે એ ગ્રહણશીલ બને
ત્યારે જે છે એ કોથળી કાઢી અને ઈચ્છિત પરાગરજ વડે એકત્ર કરેલ ઈચ્છિત જે પરાગરજ આપણી પાસે છે એના વડે પરાગનયન જે છે કરાવવામાં આવે છે અને ફરીથી જે છે એ કોથળી માંથી કરી લેવામાં આવે છે જેથી કરીને આપણે જે પરાગરજ એની ઉપર સ્થાપિત કરી છે માનો કે એવું બને કે પરાગરજ નું સ્થાપન આપણે કરવું છંટકા ઉપર કીધો છે એની ઉપર જોડાઈ ગઈ છે પણ હજી અંકુરણ થવા દિવસનો ટાઈમ પણ છે હવે તો આવી કન્ડિશન ની અંદર જે છે આપણે પુષ્પ જે છે ને ફરીથી પાછી કુંડલી નહીં ચડાવીએ તો એવું શક્યતા છે કે બહારથી કોઈ અન્ય પરાગ વાહક જે છે એની મદદથી અન્ય કોઈ પુષ્પની પરાગરજથી આવીને સ્થાપિત થઈ જશે બરોબર તો એવું ન થાય એટલા માટે અશુદ્ધિ જે છે એને નિવારવા માટે જે છે એ કુંડલી ચડાવવી જરૂરી છે કોઈ પણ રીતે જે છે જો પરાગરજ નું સ્થાપન થઈ જાય તો હવે શું થશે તો ત્યાં શું થાય છે કે જો એ ઈચ્છિત પરાગરજ છે બરોબર અને એ પરાગરજ જે છે ત્યાં સ્થાપિત થઈ તો એનું અંકુરણ થશે અને અંકુરણ થશે એટલે પરાગનલિકાનો વિકાસ થશે તો એ આગળની પ્રક્રિયા થઈ તો બરોબર તો આગળની પ્રક્રિયા તો આપણને ખ્યાલ છે આગળ ભણી ગયા છે કે પશ્ચ જે પરાગમેન જે છે પૂર્વ ફલન ઘટના જે છે એમાં આપણે જોયું કે જન્યુ વહન જે છે બરોબર ને જન્યુ છોડાણ જે છે યુગ્મન છે બરોબર તો એ તો આપણે જોયું હતું તો એમાં જોયું હતું પરાગરજ સ્થાપિત થાય ત્યારબાદ પરાગનલિકા બને પરાગનલિકા વિકાસ પામીને અંડક સુધી પહોંચે છે બરોબર છે તો હવે ત્યાં અંડક સુધી પહોંચે તો આગળની પ્રક્રિયા શું છે બરોબર તો બેવડું ફલન કીધું છે એનો મતલબ કે જન્યુ જનન ને જન્યુ વહન પછીનો ટોપિક શું આવે ફલન બરોબર પણ અહીં વાત શું કરી છે બેવડું ફલન છે તો આ બેવડું ફલન શું છે ચાલો અહીં ચર્ચા કરીએ
પરાગનલિકા જે છે બે નરજીવોને સહાયક કોષ જે છે જો એના કોષરસમાં મુક્ત કરે છે. આગળ આપણે જોયું છે કે જ્યારે પરાગનલિકા જે છે એ અંડકની અંદર અંડ સ્થિતિએ છેડો જે છે ત્યાં પહોંચે ત્યાં સહાયક કોષ જે છે એના દ્વારા શું કે તંતુમય ઘટકો આવેલા છે. તંતુમય ઘટકો જે છે એ પરાગનલિકા છે એના અંદર તરફ માર્ગદર્શન કરે છે સહાયક કોષ તરફ. તો સહાયક કોષ જે છે એ તૂટે છે અને સહાયક કોષ જે છે એના કોષરસની અંદર આ બે નરજીવ જે છે એ શું થઈ જાય છે મુક્ત થાય છે. બે નરજન્યુ પૈકીનો એક નરજન્યુ જે છે તે અંડકોષ તરફ મોહન પામે છે અને તેના કોષ કેન્દ્ર જે છે એની સાથે જોડાય છે. હવે કોષ કેન્દ્ર સાથે જોડાતા શું થાય છે તો એન એન કરીને ટુ એન પ્રકાર જે છે કોષ આવશે અને આમ અંડકોષ અને નરજનન કોષ જે છે આ બેનું ગુણાંક થાય શું કીધું છે કયું કોષ જે છે કમ્પ્લીટ થાય છે જેના પરિણામે દ્વિતીય કોષ ટુ એન પ્રકાર એ જે છે એટલે કે યુગ્મક જે છે એનું નિર્માણ થતું જોવા મળે છે. તો જેના પર શું કહે છે ફલન તરીકે ઓળખવામાં આવે છે. અહીં ફલનની ઘટતા પણ સમજી શકાય પણ સાહેબ દેવરૂપ ફલન એટલે શું સાહજિક પ્રશ્ન થાય જોઈએ દેવરૂપ ફલન શા માટે કહે છે. અન્ય નરજન્યુ જે છે બે પૈકી કોઈ એક તો જે સંકોચ સાથે જોડાય છે બીજે નિવાસ કરે છે તો અન્ય એક બીજો જે નરજન્યુ છે તે ભ્રૂણના મધ્યમાં આવેલ દ્વિતીય કોષ કેન્દ્ર ધરાવતો જે છે દ્વિતીય કોષ જે છે એના તરફ ગતિ કરે છે તરફ આગળ વધે છે તેની સાથે જોડાઈ અને ત્રિકીય રચનાનું નિર્માણ કરે છે. શા માટે તો કે એ કોષ જે છે એવો હતો કે જે બે કોષ કેન્દ્ર ધરાવતો જે છે એક
બરાબર, તો આવી રીતના તેનું નિર્માણ કરે છે. હવે સ્ત્રી જે તૃતીય પ્રાથમિક ભ્રૂણ કોષ કોષ કેન્દ્ર તરીકે ઓળખાય છે, તૃતીય પ્રાથમિક ભ્રૂણ કોષ કોષ કેન્દ્ર તરીકે ઓળખાય છે. આમ ત્રણ એકકીય કોષ કેન્દ્રના એન એન અને એન 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 બરોબર, તો ત્રણ એકકીય કોષ કેન્દ્રના જોડાણને શું કહી શકાય? તો કે તૃતીય જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, અને આ ઘટના જે છે અને શું કહેવાય, બેવડું ફલન. કેમ બેવડું ફલન? તો કે એન પ્રકારનો નર જન્યુ એક અણકોષ સાથે જોડાય એટલે એક વખત ફલન થયું, અને બીજી વખત જે છે બીજો નર જન્યુ છે દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાતા બીજું ફલન. અહીંયા આ ઘટનાને બેવડા ફલન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર,
જુદું ખ્યાલ આવી ગયો, બે ઉત્પન્ન થયા છે, એક વખત સંયુક્ત અને બીજી વખત તૃતીય જોડાણ થાય તો આ બે જે છે તૃતીય જોડાણ એના કારણે જે છે આપણે બે ઉત્પન્ન કીધું છે. હવે શું કીધું છે કે જે સંપુષ્ટી વનસ્પતિ જે છે એ અજોડ ઘટના છે, એટલે વનસ્પતિની અંદર આ ઘટના અજોડમાં મળે છે. મધ્યસ્થ કોષ જે છે કે જે કોણ બધું તૃતીય જોડાણ વાળો છે, તૃતીય જોડાણ બાદ શું કરે છે પ્રાથમિક ભૃણ કોષ કોષમાં પરિણમે છે, જે શું કરે છે ભૃણ કોષ જે છે વિકાસ ની શરૂઆત કરે છે, બરાબર. તો એ ભૃણ કોષ વિકાસ ની શરૂ થશે. હવે ભૃણ કોષ વિકાસ જે છે ને વિકસતા તો નિર્ણતા ભૃણને પોષણ આપવા માટેની રચના છે મિત્રો. એટલે ભૃણ પહેલા ભૃણ કોષ નો વિકાસ થાય તો ભૃણ કોષ જે છે વિકાસ થાય છે. જયારે અંડકોષ સાથે જોડાયેલ અંડકોષ જે છે એની સાથે જોડાયેલ જે છે ભ્રૂણકોષ અને ભ્રૂણનું નિર્માણ જે છે, બરોબર. ત્યારબાદ જે છે હવે નેક્સ્ટ સેશન છે આગળની ચર્ચા વધારે કરીશું. ત્યાં સુધી આવજો.